સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે બધા? એવું કે તમે બધા મજામાં જ હશો અને હેલ્ધી પણ હશો. સો ગાઈઝ, આજે તમે લોકો જોઈ શકો છો મારો લુક છે ને સાવ ચેન્જ છે. સો ગાઈઝ, આજે છે સોમવાર, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તો હું રહી છું અને હું મહાદેવની પૂજા પણ કરી રહી છું. સો ગાઈઝ, દર સોમવારે મારે સાડી જ પહેરવાની હોય છે. સો ગાઈઝ, આજે મેં ફૂલ ડે હું સાડી પહેરવાની છું. તમે લોકો જોજો કે મતલબ કે હું ઘણા સોમવારથી સાડી પહેરું છું એટલે વાંધો તો નહીં આવે, પણ હું પોતાને એવું ના કરી શકું અને અમે હું એ પોતાને કંઈ કરતી નથી. સો ગાઈઝ, અત્યારે વરાઈ ગયું છે આપણું, ઓલમોસ્ટ આખું ઘર છે ને મેં વારી નાખ્યું. તો પોતા બાકી છે, હવે એ વાહીને બધું મમ્મી કરશે. સો આપણે જમવાનું બનાવશું, પછી જમી લેશું, પછી દીપ ગોસ્વામીને જગાડશું, પછી જોઈએ આજના દિવસમાં શું શું કરીએ છીએ. સો સ્ટે ટ્યુન્ડ ગાઈઝ. સો વાગોમાં થયા છે અત્યારે 1:15 અને મેં લોટ પણ બાંધી દીધો છે અને ખીચડી પણ મેકી દીધી છે, કારણ કે આજે બધાને એકટાણું હોય છે એટલા માટે. સો જઈએ આપણે જોઈએ. સો ગાઈઝ, આ છે ને મેં લોટ બાંધી દીધો છે અને આમાં મેં ખીચડી કરી છે. સો હવે મમ્મી શાક વઘારશે અને બસ શાક વઘારીને પછી રોટલી કરશું, પછી બધા સાથે જમી લેશું. સો બ્લોગ મિસ ના કરતા બ્લોગ. અને આજે જો મમ્મી આ બધું ફળદાન એ બધું થયું છે. જો આવી ગયા અમારા હસબન્ડ અને અમને તેડવા, અમને જઈએ પ્રમોશનના કામ છે બહાર. અને મારા ઘણા કામ છે આજે, મહેમાન આવે. તો પેલા મહેમાન ઇમ્પોર્ટેન્ટ કહેવાય કે હું ઇમ્પોર્ટેન્ટ કહેવાય? આપણું કામ ઇમ્પોર્ટેન્ટ થાય એ જાનુડી. અરે યાર, મારે વાઈટ પહેરું તો મને કહેવાય નહીં? મને ખબર હતી કે તમે બીજે કે ફરવા આવવા નથી જતા, પણ તોય ફાકી તો ખાધી લેજો. એક ને ફાકી ને એક ને તમને ખબર જ છે શું હોય સિગરેટ. આપડે શું હોય? ગુંદાવાડી માંથી ક્યારે જવું હોય જયારે ખરીદી કરી તમારા બધાનો આ હસબન્ડ નો લુક ડિફરન્ટ લાગે એવો છે, વેરી નાઇસ લુક. શૂઝ બૂઝ એક નંબર પહેરો, આ તમે જીમમાં જતા એવું લાગે. કેમ છો? શું હાલે? સૂટ બૂટ એટલે બેબુ બધા તારી બહુ રાહ જોવે આતુરતાથી. સો ગાઈઝ, બેબો ની ઓલમોસ્ટ બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. સોરી, બાય, સી યુ, બાય દીદી.
આપણા દીદી, હેલો દીદી, પ્રિયંકા દીદી, કેમ છો? કૃષ્ણ દીદી હતા. થેન્ક યુ દીદી. ડોક્ટર ઈ હે ને, મેઇન ડોક્ટર હતા અને આ મેઇન ડોક્ટર છે. તમે લોકો અહીંયા ક્લિનિક આવી ગયા છે ને આ છે ડૉક્ટર પ્રિયંકા મકવાણાનું, મતલબ કે જે ઓફિસ હોય ને એ છે. અને તમે લોકો જોઈ શકો છો, બહુ એટલે બહુ મસ્ત સર્વિસ આપે છે. અને લોકો નેચર બહુ એટલે બહુ બધાના મસ્ત ઝંડી, બહુ એટલે બહુ મસ્ત સર્વિસ આપી, બહુ મસ્ત સર્વિસ આપી છે. મેં એક સર્વિસ લઈ લીધી છે ને, મેં પણ લઈ લીધી છે. અમારા લોકોનું લેસર ટ્રીટમેન્ટ ચાલુ થશે, પહેલાં શ્રુતિનું થશે, પછી મારું થશે, કેમ કે અમે લોકોએ હમણાં વેક્સિન કરાવેલું છે. મેં પણ કરાવેલું છે એટલે થોડોક થોડોક ટાઈમ ગ્રોથ આવે પછી અમે લોકો વેક્સિન કરાવશું. અને બંને દીદીનો નેચર છે ને બહુ એટલે બહુ વધારે જ મસ્ત છે, પ્રિયંકા દીદી અને કૃષ્ણ દીદીનો. આ છે કૃષ્ણ દીદીની ઓફિસ અને બોલી સાઈડ પણ છે એ પ્રિયંકા દીદીનું. મેં તમને લોકોને આગળ દેખાડ્યું. સો અત્યારે બેબોનું શૂટ ચાલે છે, બેબોનું શૂટ કન્ટિન્યુ કરીએ, પછી અમારા બેઓનું કમ્પ્લીટ થઈ ગયું છે. બતાવીશ પછી હું ફોન કાઢીશ મારો અને આ દીદી નું પેજ માં બધું બતાવીશ. કેવું ચાલે છે તમારું શૂટ દીદી? કેમ કેતા હશે કે તો ફાઇનલી ગઈઝ, મારે છે ને બે સીટિંગ લેવાઈ ગઈ છે, મતલબ કે મારે જે બે જગ્યાએ વેક્સ કરવાનું હતું એ મેં વેક્સ કરી લીધું છે. તો અત્યારે યશભાઈ અને દીપ બંને મારી સાથે છે, અને જાનુડી ને મેકીને મને અને દીપને મેકો આવે છે. જાનુડીને અને બેબોને મેકીને અમે લોકો જાય છે બહાર નાસ્તો કરવા. નહીં બ્લોગ જોશે ને તો કહેશે બતાય નહીં કમેન્ટ કરો.
યશભાઈ જાય છે હવે, અમે આવી ગયા છે ગાડીમાં, હવે નહીં હવે જાશું ભૈલા આગળ, કેમ કે પેલા ઘરે જાશું, હા પેલા ઘરે જાશું કપડા ચેન્જ બાજો બાજો છરી ચાકા દઉં બધાને, દીપભાઈ આ દીપભાઈ આ દીપભાઈ ડોવા પપ્પા જેવા લાગે, 200 વર્ષ ના ડોવા પપ્પા નો હોય ખાવાની હોય, ખાવાનું